આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા આજે સયાજીબાગ ગેટ નંબર 2 તેમજ કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર પાસે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ પ્રેમીજનો દ્વારા આ કાર્યક્રમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો. પ્રકૃતિનો એક હિસ્સો આપણે છીએ, એ જ રીતે પ્રકૃતિનો હિસ્સો આપણા છોડ છે, ફૂલ, પોતા, અને જે પ્રકૃતિને આપણે સંભાળવાની છે એના માટે આપણા પર્યાવરણ દિવસ 5 જૂનના આપણે ઉજવણી કરીએ છીએ પર્યાવરણના ભાગરૂપ. તો આપણે પણ સૌની એક જવાબદારી બને છે કે જે પર્યાવરણ આપણને અને જે પંચતત્વથી આપણા શરીરનું નિર્માણ છે એ પંચતત્વને સંભાળવા આપણું એક સૌથી પહેલું કર્તવ્ય છે. અત્યારે જે મહામારી ચાલી રહી છે એના કારણે પર્યાવરણને આપણે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડ્યું છે. એના કારણે એક ઓક્સિજનની અછત આપણા માટે સૌને ઊભી થઈ હતી. તો આવતા વર્ષોની અંદર, દેશોની અંદર આવી કોઈ મહામારી ન આવે અને ક્યાંય ને ક્યાંય આપણને કોઈ તકલીફ ન પડે, પર્યાવરણને આપણે સંભાળીએ, એ એક સંદેશ લઈ અને આજ રોજ અમે આમ આદમી પાર્ટી તરફથી તુલસીના છોડનું વિતરણ કર્યું છે. આના માટે અમે લોકો અમારા પર્યાવરણ પ્રેમી મયંકભાઈ ભટ્ટ, જે આમ આદમી પાર્ટીના સદસ્ય છે અને બાગાયત ખાતાનો આ ફૂલ અમને વિતરણ કરવા માટે તુલસીના છોડ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. વડોદરા અંબે વિદ્યાલય દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 108 જુદા જુદા પ્રકારના વૃક્ષો સંગીત સાથે વાળવામાં આવ્યા. તેમાં ડોક્ટર જ્યોતિનાથજી સાથે અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ અને સ્કૂલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પર આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના દિવસે 108 વર્ષનો પ્લાન્ટેશનનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે જેમાં કોર્પોરેટ મેઇનલી કંપનીના તરફથી એમના કર્મચારીઓ અંબે વિદ્યાલયના સ્ટાફ અંબે વિદ્યાલયના કર્મચારીઓ અને બીજા મહાનુભાવોની હાજરીમાં આજે 108 વર્ષનું આપણે અહીંયા ટ્રી પ્લાન્ટેશન કર્યું છે જેથી વધુ ઓક્સિજન આપણને મળી શકે અને ગો ગ્રીનનું આપણે એન્વાયરમેન્ટ બનાવશે અમિત શાહ શું કાર્યક્રમ આપવામાં આવે છે જંબે વિદ્યાલય હરણી અને સમાની વચ્ચે આવેલી છે ત્યાં આગળ આ પ્રોગ્રામ રાખવામાં આવે તો સંગીત અને મંત્રો સાથે વૃક્ષાનું રોપણ થાય સાંસ્કૃતિક પરંપરા કહે છે કે વૃક્ષોને આમંત્રણ આપીને વૃક્ષોનું રોપણ થાય તો એક અનેરો એનો પણ વિકાસ થતો હોય છે પણ સાથે સાથે આજે એક આયોજન કર્યું છે સંસ્થાઓએ ગો ગ્રીન સોસાયટીના બીજા વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ છે અંબે સ્કૂલનો સ્ટાફ અને બીજા લોકો ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અત્યારે બહુ મોટી તકલીફ છે તમે જોયું હશે કે એક બે બે ડિગ્રી વધતી જાય છે અને એવું કહેવાય કે 2050ની અંદર આપણે 5 ડિગ્રીનો અત્યારથી ડિફરન્સ જોવા મળશે ટેમ્પરેચરમાં એની ઇફેક્ટ બહુ મોટી આવે આ બધાથી બચવા અત્યારે કોરોના કાળમાં ઓક્સિજનની કિંમત પણ લોકોને સમજાય છે ઓક્સિજનનું કોન્સન્ટ્રેટર શોધવા કરતાં કુદરતી કોન્સન્ટ્રેટરો આ છે જેને કંઈ મશીનની લાઇટની જરૂર નથી તેનું ઉત્પાદન થાય અને તે આખું વડોદરા ઓરિજિનલ ગ્રીન સિટી બરોડા હતું તે પછી ગ્રીન બન્યું ડૉક્ટર જ્યોતિર્નાથ